રાજવીઓના સમયમાં તેઓ કેવા પ્રજાવત્સલ હતા તેવા વિષયને લઈને ભાવનગરના પ્રોફેસર ગંભીરસિંહ ગોહિલે એક પુસ્તક તૈયાર કર્યું। પ્રજાવત્સલ રાજવી નામથી તૈયાર કરાયેલા આ ગ્રંથને કથાકાર મોરારીબાપુ અને લેખક ગુણવંત શાહના હસ્તે વિમોચન કરાયું। આ પ્રસંગે મોરારીબાપુએ નાનપણમાં મહારાજાને પ્રત્યક્ષ નિહાળ્યાની યાદ તાજી કરી। તેમણે જણાવ્યું કે 1800 પાદરના ધણીને નાનપણમાં જોયા અને આજે તેમની જન્મશતાબ્દીના સમાપન સમારોહમાં હાજર રહેવાની તકથી ધન્યતાનો અહેસાસ થયો। કારણ કે મહુવા આવતા ત્યારે અમે નાના નાના, પણ અમારી આંખોએ જોયેલું દૃશ્ય છે કે જ્યાંથી એ પસાર થાય પ્રત્યેક ગામડાના બાળકો થઈને વૃદ્ધો સુધી ગામડે ગામડે આમ લાઈનમાં ઊભા હોય। અને હું જ્યારે મારી બાને પૂછતો કે બધા જાય છે, હું પણ જોવા જાઉં છું, પણ આ કોણ આવે છે, ત્યારે ગામડામાં એક શબ્દ બોલાતો કે આ આપણો 1800 પાદરનો ધણી આવે છે। ભાવનગરને 1800 પાદરના ધણી કહેવામાં આવે છે। આમ તો ભાવનગરના તમામ રાજવીઓ તેમણે કરેલા પ્રજાલક્ષી કાર્યોને લઈને દેશભરમાં જાણીતા બન્યા છે। આ પ્રસંગે હાજર રહેલા લેખક ગુણવંત શાહે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને રઘુવંશ કુળ સાથે સરખાવ્યા। મારા ઉત્તરાર્ધમાં હું મહારાજાની વાત કરવા માંગુ છું, કૃષ્ણકુમાર સિંહજીની। અને જે ત્યાર પછીનો બીજું પરિશિષ્ટ છે તેમાં હું તમારો સહકાર લેવા માગું છું। હું એવું કહેવા માગું છું છેલ્લે કે રઘુવંશના જે સંલક્ષણો હતા, સિન્ડ્રમ, રઘુવંશ સિન્ડ્રમ, હું કૃષ્ણકુમારજીની સિંહજીની વાત કરીશ ત્યારે તમને સતત લાગશે કે રઘુવંશ જીવતો થયો છે। આ ગ્રંથમાં 632 પાનામાં મહારાજા કૃષ્ણકુમારજીના જીવનચરિત્રને સમાવાયું છે, જેમાં 54 પ્રકરણો અને 400થી વધુ રંગીન અલભ્ય તસવીર મૂકવામાં આવી છે। પ્રથમ તબક્કે આ ગ્રંથની 3000 નકલ તૈયાર કરવામાં આવી છે। એમના જીવન વિશે જ્યારે એકે પુસ્તક મળતું નથી, ત્યારે પ્રજાવત્સલ રાજવી દ્વારા એના 54 પ્રકરણો, 632 પાના અને 400 ઉપરાંત ફોટોગ્રાફ, કલર ફોટોગ્રાફ અને ચિત્રો સહિત એમાં મૂકવામાં આવ્યા છે। મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જન્મશતાબ્દીની ઉજવણી તથા પ્રભાશંકર પટણીના 150 વર્ષની ઉજવણીના અંતિમ ચરણમાં 3 દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। પુસ્તક વિમોચન સમારોહમાં ભાવનગરના રાજવી પરિવારના સભ્યો, વિવિધ ક્ષેત્રના આગેવાનો, સાહિત્યકારો, કવિઓ તથા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મહારાજાના સંસ્મરણો વાગોડ્યા હતા। નીતિન સોની, VTV, ભાવનગર।